गुड मॉर्निंग, आपनी સાથે હું છું વિદ્યાતા। મહત્વના સમાચારથી શરૂઆત। રાજ્યના વિદ્યાર્થીઓને શિક્ષણને લઈને મહત્વપૂર્ણ સમાચાર। વર્ષ 2021માં ધોરણ 10 અને 12ની પરીક્ષા મે મહિનામાં યોજાશે। દર વર્ષે માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા યોજાતી હોય છે, પરંતુ વર્ષ 2021માં ધોરણ 10 અને 12ની પરીક્ષા મે માસમાં લેવાશે। ત્યારબાદ જૂન મહિનામાં ધોરણ 9 અને 11ની પરીક્ષાઓ લેવામાં આવશે। तो आ तरफ गुजरात में सरकार धोरण 9 थी धोरण 12 ना अभ्यासक्रम में 30% नो घटाड़ो कर्यो छे। कोरोना की वैश्विक महामारी ने कारण सरकार द्वारा विद्यार्थियों अभ्यासक्रम में घटाड़ो करने निर्णय लेवायो। उल्लेखनीय छे कि राज्य में विद्यार्थियों कोरोना ने कारण स्कूल नहीं जा सकता, त्यारे अत्यार सुधी अभ्यास ऑनलाइन चाली रह्यो छे। वर्तमान कोरोना की स्थिति ने कारण मात्र एक वर्ष सुधी ज आ नियम लागू पड़ से। एटलू ज नहीं, विद्यार्थियों मात्र 70% अभ्यासक्रम पर ज ध्यान आपवानु रहेशे। तो घटाड़ेला अभ्यासक्रमना प्रश्नों परीक्षा में नहीं पूछाय। अभ्यासक्रम में घटाड़ा ने विस्तृत माहिती तमाम शाळाओं ने मोकली आपवामां आवशे। एकवीस मे में धोरण 10 अने 12 बोर्डनी परीक्षा लेवामां आवशे अने जून में धोरण 9 અને 11 ની પરીક્ષા લેવામાં આવશે। આ પણ પ્રત્યક્ષ ભણવાના દિવસો ઓછા થશે એને ધ્યાનમાં રાખીને 30% અભ્યાસક્રમમાં કાપ મૂક્યો છે। તો કોરોના મહામારી અને લોકડાઉનને કારણે રાજ્યોની જીએસટી આવકમાં ઘટાડો થયો છે। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે અંગે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે। ના કાયદામાં જે જોગવાઈ છે કે દરેક રાજ્યોને દર વર્ષે 14% ગ્રોથ ગણી અને જીએસટીની આવક જે થાય તે ખરેખર આવક જે થઈ હોય એમાં જે ઘટાડો રહે એ ઘટાડો જીએસટી કાઉન્સિલ દ્વારા જે શેષ એકત્ર કરવામાં આવે છે એ શેષમાંથી ભરપાઈ કરવામાં આવે છે। तो जामनगर में थयेला सगीरा पर सामूहिक दुष्कर्म ना घेरा प्रत्याघात पड़ी रहा छे। एक तरफ चौथो आरोपी सकंजा में आव्यो तो बीजी तरफ राज्यभर में आ घटना ने लईने विरोध नो वंटोळ उठ्यो। जामनगर में 70 वर्षनी सगीरा पर गैंगरेप आचरनार चौथो आरोपी आवी गयो छे पोलीस ना सकंजा में। जामनगर में 4 शख्सोए सगीरा ने ऊंघनी दवा पीवड़ावीने सामूहिक दुष्कर्म आचर्यु हतु। आ मामले अगाउ पोलीसे 3 आरोपी ने झड़पी पाड्या हता अने हवे चौथो आरोपी पण पोलीसनी गिरफ्तमां आवी गयो छे। एलसीबी जारे चौथा आरोपी ने पोलीस स्टेशने लईने पहोंची त्यारे कोंगी महिलाए आरोपी ने सैंडल मारीने रोष व्यक्त कर्यो। बीजी तरफ महिला आयोगे पण आरोपी ने कड़क सजानी मांगणी करी छे। જામનગરની અંદર દીકરી ઉપર જે દવા પીવડાવીને દીકરી ઉપર જે બળાત્કાર કરવામાં આવ્યો છે એમાં પહેલાં 3 લોકોને પકડવામાં આવ્યા હતા, પરંતુ આજે ચોથા વ્યક્તિને પણ પકડી લેવામાં આવ્યો છે અને આ લોકોને સખતમાં સખત સજા કરવામાં આવે એવું અમારું સૂચન હતું। ચોથા જો આરોપી હે ઉસે પોલીસ સ્ટેશન પે લાયા ગયા ઓર તભી મેં યહાં પે મોજૂદ થી ઇસલિયે મેને દોડ કે અપના આક્રોશ ઉસ પર ઠલાયા હે ઓર ઉસે ચપ્પલ સે અપને ચપ્પલ સે મેને માર માર કે અપના આક્રોશ વ્યક્ત કિયા હે। જામનગર દુષ્કર્મ કેસ અને હાથરસની ઘટનાનો કોંગ્રેસે રાજ્યવ્યાપી વિરોધ કર્યો। અમદાવાદ, સુરત, જામનગર સહિતના શહેરોમાં ધરણા, સત્યાગ્રહ અને મૌન રેલી યોજીને દેખાવો કર્યા। વિરોધ દરમિયાન પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓની પણ અટકાયત કરી હતી। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। તો સુરતમાં ડ્રગ્સ કેસમાં થઈ રહ્યા છે નવા ખુલાસા। આ કેસમાં વધુ 2 આરોપીઓ સકંજામાં આવ્યા છે, જ્યારે અગાઉ પકડાયેલો આદિલ વધુ કેટલા ઘટસ્ફોટ કરી શકે છે। સુરતમાં એમડી ડ્રગ્સ મામલે વધુ 2 આરોપીઓની ધરપકડ થઈ છે। ડ્રગ્સ કેસમાં અગાઉ 4 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, ત્યારે વધુ 2 આરોપી અન્ના અને પ્રવીણ માતરેને મુંબઈથી ઝડપી લેવામાં આવ્યા। મનોજ ભગત નામના આરોપી દ્વારા અન્ના અને પ્રવીણને ડ્રગ્સ આપવામાં આવતું હોવાનું ખુલ્યું છે। બીજી તરફ અગાઉ પકડાયેલા આરોપી આદિલના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે, ત્યારે આ કેસમાં વધુ રહસ્યો ખુલવાની શક્યતા છે।
આદિલ સાથે કેટલા કુલ સંપર્કમાં વ્યક્તિઓ હતા એ 35-40 નો આંકડો અમારી પાસે પણ નથી, પણ તેમ છતાં જે પણ લોકો એમની સાથે સંપર્કમાં હતા અને જે ડ્રગ્સ લેતા હતા, સંપર્કમાં ઘણા બધા વ્યક્તિઓ હોય ને એમાં પૈકીને કેટલા ડ્રગ્સ લેતા હતા, એમની પૂછપરછ કરવામાં પણ આવી છે, જે બાકી છે એમની પૂછપરછ કરવામાં આવશે અને એ પ્રક્રિયા પણ અત્યારે હાલમાં ચાલુ છે. આદિલ નુરાનીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે, ત્યારે આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચની ઊંડાણપૂર્વકની તપાસ બાદ મોટા ઉદ્યોગપતિઓ તેમજ તેમની પત્નીઓ પણ ડ્રગ્સની બંધાણી હોવાનું બહાર આવી શકે છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. જાહેરમાં ભીડભાડ કરીને નિયમો તોડતા નેતાઓની શાન ઠેકાણે લાવવા હાઈકોર્ટે લાલાંક કરી છે અને રાજકીય રેલીઓમાં સામાજિક અંતર નહીં જાળવતા નેતાઓને દંડ ફટકારવાનો નિર્દેશ કર્યો છે. કોરોના કાળમાં જાહેર કાર્યક્રમોમાં ભીડભાડ કરતા અને નિયમોના ધજાગરા ઉડાડતા નેતાઓ સાવધાન થઈ જાય. નેતાઓ હવે ભીડભાડ કરશો તો દંડાશો, હવે નિયમો તોડશો તો ભરવો પડશે દંડ. સુઓ મોટો અરજીને મામલે સુનાવણી કરતા હાઈકોર્ટે રાજકીય નેતાઓની રેલીમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ અને નિયમોના ભંગને લઈને ટકોર કરી છે. રાજ્યમાં ઠેર ઠેર રાજકીય નેતાઓની રેલી અને સરઘસની હાઈકોર્ટે ગંભીર નોંધ લેતા કહ્યું કે આ રેલીઓમાં નિયમો પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી. કોર્ટે આ મામલે રાજકીય પક્ષોને ટકોર કરી અને કહ્યું કે નેતાઓ પ્રજાના માર્ગદર્શક હોય છે, ત્યારે તેઓ જ ગેરમાર્ગે દોરી રહ્યા છે. નિયમો તોડતા નેતાઓનો ઉધડો લેતા હાઈકોર્ટે દંડ સુધીની કાર્યવાહી કરવા નિર્દેશ કર્યો છે. મહત્વનું છે કે લોકડાઉન અને ત્યારબાદ પણ નેતાઓ બેફામ બનીને જાહેર કાર્યક્રમો યોજતા દેખાયા. ભાજપ હોય કે કોંગ્રેસ, કેટલાય નેતાઓ ભીડ એકઠી કરીને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા હોય એવા વરવા દ્રશ્યો સામે આવ્યા હતા. પરંતુ હવે હાઈકોર્ટે તમામ રાજકીય પક્ષોને સચેત રહેવાની ટકોર કરી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. એપીએમસીના ચેરમેનના પાપે કેટલાય ખેડૂતોની મહેનતનો કોળિયો છીનવાઈ ગયો. વાત છે મહીસાગર પંથકની કે જ્યાં આચરવામાં આવ્યું ચણાની ખરીદીનું કૌભાંડ. મહીસાગર પંથકના ખેડૂતો બન્યા છે અન્યાયનો ભોગ. લીંબડિયા એપીએમસીના ચેરમેને ખેડૂતોને અન્યાય કરીને અન્ય વેપારી પાસેથી સસ્તા ભાવના ચણા ખરીદ્યા હોવાનું ખુલ્યું છે. એપીએમસી માર્કેટમાં થોડા સમય પહેલા ટેકાના ભાવે ચણાની ખરીદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેમાં વીરપુર અને ખાનપુર તાલુકાના ખેડૂતો ટેકાના ભાવે ચણા વેચવા ખેડૂતો દ્વારા ઓનલાઈન પણ કરી દેવામાં આવ્યું. પરંતુ ખેડૂતો પાસેથી ચણાની ખરીદી ન કરાઈ અને અનાજના વેપારી પાસેથી સસ્તા ભાવે ચણા ખરીદીને ભ્રષ્ટાચાર આચર્યો. ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો. ખોટું ઓનલાઈન કરી વેપારી પાસે ચણા લઈ 700 રૂપિયાના ભાવે ચણા લઈ 975 રૂપિયાના ભાવે ચણા વેચ્યા છે અને જે વચલી જે વચગાળાનો જે છે રકમ એ પોતે ખીચામાં ગાળી બહુ મોટી ખાયકી કરવામાં આવેલી એમાં અમે. ન્યૂઝ 18 ની ટીમે ખેડૂતો સાથે રહીને ચણાની ખરીદી કયા વેપારી પાસે કરવામાં આવી છે તેની તપાસ કરતા સમગ્ર કૌભાંડની હકીકત બહાર આવી. અનાજના વેપારીએ પણ કબૂલ્યું છે કે ચેરમેન ભુલાભાઈ પટેલ 2 ગાડી ચણાનો જથ્થો લઈ ગયા હતા. એપીએમસી માર્કેટમાં માર્કેટના ચેરમેન અને મંત્રીશ્રી 2 ને 418 કટ્ટા માલ આપેલો છે. શું ભાવ આપેલો? એમનો એક માલ 750, બીજા 760 અને બીજા 840ના ભાવે આપેલા છે. ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યા બાદ એપીએમસી માર્કેટના ચેરમેનને પદ પરથી દૂર કરાયા છે. પરંતુ ચેરમેને આચરેલા મસમોટા કૌભાંડનો ભોગ કેટલાય ખેડૂતો બન્યા. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. રાજકોટમાં તલાટી મંત્રી અને કોમ્પ્યુટર ઓપરેટર્સની હડતાળથી 594 ગામના લોકો પરેશાન થઈ રહ્યા છે. જો પગાર નહીં આપે તો હડતાળ હજુ પણ લંબાવવાની ચીમકી ઉચ્ચારી છે. રાજકોટમાં કોમ્પ્યુટર ઓપરેટરની સાથે હવે તલાટી કમ મંત્રીઓ પણ હડતાળ પર ઉતરતા ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. રાજકોટ જિલ્લાના 400 જેટલા તલાટી મંત્રીઓ હડતાળ પર ઉતર્યા છે, જેના કારણે જિલ્લાની 594 જેટલી ગ્રામ પંચાયતમાં કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી, જેને જોતા તમામ કામગીરી તલાટી કમ મંત્રીઓને આપવામાં આવી હતી. પરંતુ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે તલાટી મંત્રી અને વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર સાથે ગેરવર્તણૂક કરતા તલાટી મંત્રીઓ પણ હડતાળ પર ઉતરી ગયા છે અને તેમની સાથે રાજકીય દબાણથી કામ કરાતું હોવાનો આરોપ લગાવ્યો છે. તમારે આ કામગીરી એન કેન પ્રકારે ગમે એમ કરીને તમારે કરવાની છે, તમે કેમ નથી કરી, તમારી સામે હું એક્શન લઈશ અને મારા વીસીને
धरपकड़ बाबते वॉरंट काढ़ीश एवी धमकी आपी। हवे एना कारणे अमे तमाम तलाटी मित्रों हड़ताल उपर जोड़ाना छे अने काल मने डेप्यूटी डीडीओ साहेबे आ बाबते नोटिस पण आपेली छे। લોકડાઉન સમયથી કમ્પ્યુટર ઓપરેટર મફતમાં સેવા આપી રહ્યા હોવાનું કહી રહ્યા છે। આટલું જ નહીં, તેમને કમિશનની 8 રૂપિયા જેટલી નજીવી રકમ પણ આપવામાં નથી આવતી। ત્યારે હવે કમ્પ્યુટર ઓપરેટર કહી રહ્યા છે કે જ્યાં સુધી પગાર ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ યથાવત રખાશે। અમે જૂનું જે કામ કરેલું છે એક એક વર્ષનું ગયા વર્ષનું એનું પણ કમિશન હજી ચૂકવવામાં આવેલું નથી। 8 રૂપિયા જેવું નજીવું કમિશન પણ અમને ચૂકવવામાં આવેલ નથી, તો અમે મફતમાં કોઈ બી કાર્ય કોઈ બી વીસીઓ કેટલોક ટાઈમ કરી શકે। તમે સરકારી કામમાં રૂકાવટ કરેલ છે એમ કરી તારી સામે ધરપકડનું વોરંટ કાઢું છું, આવી ધાક ધમકી આપી છે, ગામો ગામ આપે છે, પ્રેશરથી કામ શરૂ કરવા માગે છે, સાહેબોને મફતમાં કામ કરાવવું છે, આ કામના લીધે અમે હડતાલ ઉપર ઉતર્યા છીએ। કમ્પ્યુટર ઓપરેટર અને તલાટી કમ મંત્રીઓ પગાર માટે પોતાની લડત આપી રહ્યા છે, પરંતુ બીજી બાજુ હડતાળનો ભોગ ખેડૂતો બની રહ્યા છે। હરીન માત્રાવાડિયા, રાજકોટ। 27 સપ્ટેમ્બરે લેવાયેલ જેઈઈની એડવાન્સની પરીક્ષાનું પરિણામ જાહેર થયું, જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓએ મારી બાજી। દિલ્હી આઈઆઈટી દ્વારા લેવાયેલી જેડબલઈ એડવાન્સની પરીક્ષાનું પરિણામ જાહેર થયું, જેમાં અમદાવાદના હર્ષ શાહે ગુજરાતમાં પ્રથમ અને ઓલ ઇન્ડિયામાં 11મો રેન્ક મેળવ્યો। હર્ષે ઓલ ઇન્ડિયામાં 11મો રેન્ક મેળવતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે। હર્ષ શાહે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે તેને એન્જિનિયર બનવું છે અને કોઈ પણ ક્ષેત્રે ટોપ થવા માટે યોગ્ય તૈયારી જરૂરી છે। 2 યર્સ તો એવરીડે 10 અવર્સ વાંચતા હતા અમે, અને ખાસ કરીને લાસ્ટ 4 મંથમાં છે ને એક્સટેન્શન વખતે બહુ ધ્યાન રાખ્યું કે અમે ફ્રસ્ટ્રેટ ના થઈ જઈએ, ડિપ્રેશનમાં ના આવીએ। એક તો ટેન્શન પણ બહુ રહે કે એક્ઝામ થશે કે નહીં, તો એના માટે બહુ મહેનત કરી હતી કે સાયકોલોજીકલી કે થાય નહીં। હર્ષની સાથે ગુજરાતના અન્ય 4 વિદ્યાર્થીઓએ પણ ટોપ 100માં પોતાનું સ્થાન બનાવ્યું, જેમાં શ્રેય બાવીશી 55મો રેન્ક, નિયતિ મહેતા 62મો રેન્ક, પૂજન સુજિત્રા 64મો રેન્ક, ધ્રુવ મારુ 99મો રેન્ક મેળવ્યો છે। નિયતિ મહેતા જેડબલઈ મેન્સમાં ગુજરાત ગર્લ્સ ટોપર રહી હતી, બોમ્બે આઈઆઈટીમાં એન્જિનિયરિંગ કરવાની નિયતિની ઈચ્છા છે। નિયતિનું કહેવું છે કે મહેનત કરવાથી ધાર્યું પરિણામ મળે છે। ધોરણ 12 પહેલાથી જ મેં એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે જેડબલઈની તૈયારી શરૂ કરી હતી। એ વખતે ગુજરાત સ્ટેટમાં ટોપર ગર્લ્સ ટોપર હતી, આ વખતે આઈઆઈટી બોમ્બે ઝોનમાં ગર્લ્સ ટોપર છું। શું આગળ હવે શું કરવું છે? મારે આઈઆઈટી બોમ્બેમાંથી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવું છે અને કોમ્પ્યુટર એન્જિનિયર બનવું છે। તો ટોપર શ્રેય બાવીશી પણ પોતે કોમ્પ્યુટર સાયન્સમાં કારકિર્દીને આગળ વધારવાની ઈચ્છા વ્યક્ત કરે છે। મેં હમણાં આઈઆઈટી જેડબલઈ એડવાન્સની પરીક્ષામાં આપી હતી અને એમાં મારો રેન્ક 55 આવ્યો છે। મહેનત તો ખૂબ કરી હતી, આમ રોજના ઓલમોસ્ટ 10 કલાક તો ભણતા જ હતા, અને ફોકસ તો બસ આઈઆઈટી બોમ્બેમાં કોમ્પ્યુટર સાયન્સ મળે એવો હતો, એ પહેલેથી આમ ડ્રીમ હતું। જેડબલઈની પરીક્ષા માટે કુલ 1.6 લાખ ઉમેદવારો નોંધાયા હતા, જેમાંથી 96% ઉમેદવારોએ પરીક્ષા આપી હતી। હાલમાં ગુજરાતના 5 વિદ્યાર્થીઓએ ટોપ 100માં પોતાનો રેન્ક લાવી પરિવાર સાથે રાજ્યનું નામ પણ મોખરે કર્યું છે। સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સમાચારોમાં આગળ વધી તે પહેલા હાલ રોકાઈએ બ્રેક માટે। એકવાર સમાચારોમાં આગળ વધી, ભૂખ્યાને ભોજન પૂરું પાડતી સંસ્થાઓ આજે પણ જીવંત છે। વાત કરીએ મહેસાણા ઊંઝામાં આવેલ આરકે ફાઉન્ડેશન નામની સંસ્થાની, જે જરૂરિયાતમંદોને વિનામૂલ્યે ઘર સુધી પહોંચાડે છે ભોજન। કહેવાય છે કે માનવતા હજુ મરી પરવારી નથી, અને આજે એક એવી સત્ય ઘટનાની આપણે વાત કરીએ મહેસાણાના ઊંઝામાં નિઃશુલ્ક ચાલતી ટિફિન સેવાની। છેલ્લા 4 વર્ષથી ચાલતી આ સંસ્થા થકી રોજના 250 લોકોને પૂરું પાડવામાં આવે છે ભોજન। ઊંઝામાં છેલ્લા 4 વર્ષથી ચાલતી આરકે ફાઉન્ડેશન સંસ્થા કે જે જરૂરિયાતમંદોને વિનામૂલ્યે 2 સમય ટિફિનની સેવા પૂરી પાડે છે। 50-એક જેટલા મિત્રોએ ભેગા મળી સેવા કરવાનો વિચાર કર્યો અને ત્યારથી આરકે ફાઉન્ડેશન નામની સંસ્થાની શરૂઆત થઈ। 10 ટિફિન સાથે સંસ્થાની શરૂઆત કરાઈ હતી, જ્યારે હાલમાં રોજના 200-250 જેટલા ટિફિન લોકો સુધી વિનામૂલ્યે કે ટોકન રૂપે પહોંચાડવામાં આવે છે। પહેલા દિવસે શરૂઆત કરી એટલે 10 ટિફિનથી અમે શરૂઆત કરી હતી, જે આજે અમે સમજો ને કે ભાઈ 250-300ના વચ્ચેની સંખ્યા અમે અત્યારે પહોંચતી હોય છે અમારા તરફથી। ન માત્ર જરૂરિયાતવાળા લોકોના ઘરે જ
પરંતુ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દી અને તેમના પરિવારજનોને પણ આ સંસ્થા નિઃશુલ્ક ભોજન આપી સેવાનું કાર્ય પૂરું પાડે છે। સંસ્થા તરફથી એક ખાસ નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેના થકી તમે ફોન કે મેસેજ કરી ટિફિનની નોંધણી કરાવી શકો છો। સીઝન પ્રમાણે ટિફિનમાં શાક, રોટલી, દાળ ભાત સાથે મિષ્ટાન પણ મૂકવામાં આવે છે। ત્યારે અત્યાર સુધી હજારોની સંખ્યામાં લોકો આ સેવાનો લાભ લઈ ચૂક્યા છે। દર્દી તથા દર્દીના સગાવાલાઓને આરકે ગ્રુપ ફાઉન્ડેશન છે અહીંનું ઊંઝાનું, જે અહીંયા શુદ્ધ અને સાત્વિક ભોજનની ટિફિન વ્યવસ્થા પૂરી પાડે છે અને એ બાબતે દર્દી તથા દર્દીના સગાઓ અહીંયા ખુશ રહે છે। આરકે ફાઉન્ડેશન ઊંઝા દ્વારા ટિફિન સેવા જે ચાલે છે એ એક શ્રેષ્ઠ સેવા છે। ગરીબોને અને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને મફતમાં ટિફિન આપવામાં આવે છે। સારામાં સારી વ્યવસ્થા છે સાહેબ, જમવામાં કઠોળ આવે છે, જમવાનું સારામાં સારું આવે છે સાહેબ, એટલી ખબર પડે અમને, અને કોઈ તકલીફ નથી અમને, કોઈ ફી લેવામાં આવતી નથી। જરૂરિયાતમંદોને ભોજન પહોંચાડતી સંસ્થામાં અંદાજિત દર વર્ષે 10-12 લાખ રૂપિયાનું આર્થિક ભારણ પડે છે, છતાં સંસ્થા થકી ક્યારેય દાનની માગણી નથી કરવામાં આવી, માત્ર સ્વૈચ્છિક દાન જ સ્વીકારવામાં આવે છે। સાથે અન્ય પ્રોજેક્ટ થકી સંસ્થામાં ભંડોળ એકઠું કરવામાં આવે છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર 5 દિવસના ગ્લોબલ વર્ચ્યુઅલ સમિટ વાઇઝ 2020નું ઉદઘાટન કર્યું। સમિટને સંબોધતા રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે આ સમિટ પ્રધાનમંત્રી મોદીના વિઝનનું લક્ષ્ય છે। તો આજે ભારતના 99% નાગરિકો સુધી 4G બ્રોડબેન્ડ કવરેજ પહોંચ્યું છે। ડેટાના વપરાશમાં દુનિયામાં ભારત 155માં ક્રમાંકથી પ્રથમ ક્રમાંકે આવી ગયું છે। 5G આવ્યા બાદ ભારત પોતાનું આ સ્થાન જાળવી રાખશે। આ સાથે જ મુકેશ અંબાણીએ કહ્યું કે ડેટા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે એક કાચો માલ છે, આ યોગ્ય સમય છે અને બધા સાધન પણ તૈયાર છે। ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં વર્લ્ડ લીડરની જેમ કામ કરી શકે તો ભારતનો યુવા, ઇન્ડસ્ટ્રી અને આખો દેશ એજન્ડાને લાગુ કરવા માટે તૈયાર છે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને પ્રોત્સાહન આપે અને મજબૂત તેમજ સતત નવા ભારત બનાવવા માટે કામ કરે। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, પણ વધુ સમાચારો માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। નમસ્કાર।